અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, કરીશું તેની ઉપર નજર. વધુ એક અપડેટ સામે આવી રહી છે, ખેડૂતો હવે એપીએમસી સિવાય પણ જણસ વેચી શકશે. ખેડૂતો માટે આ સારા સમાચાર ગણી શકાય, કારણ કે હવે જિલ્લા બહાર એપીએમસીમાં ખેડૂતો જણસ વેચી શકશે. ત્યારે ખેડૂતો માટે આ ખુશીના સમાચાર, કારણ કે જથ્થાબંધ વેપારી કે એગ્રો ઇન્ડસ્ટ્રીઝને જણસ વેચે તેવી માંગ કરવામાં આવી હતી અને હવે આ માંગને પૂરી કરવામાં આવી છે. કોંગ્રેસે મુખ્યપ્રધાન અને રાજ્યપાલને આવેદન આપીને આ પહેલા રજૂઆત પણ કરી હતી અને ખેડૂતો પોતાની જણસ ખાનગી એપીએમસીમાં વેચી શકશે તેવા સમાચાર સામે આવ્યા, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેરખી એક તરફ જોવા મળશે. જિલ્લા બહાર એપીએમસીમાં ખેડૂતો જણસ વેચી શકશે તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ઓર્ડિનન્સ પોતાની જણસ અથવા તો ઉપજ સીધા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાળાને અથવા તો મોટા જથ્થાબંધ વિક્રેતાઓને વેચી શકે એ માટે સરકારે જે રીતે આજે ગેજેટ બહાર પાડ્યું છે એ બદલ સરકારને અભિનંદન આપું છું. સૌથી અગત્યની બાબત એ છે કે આ માંગણી કોંગ્રેસ પક્ષે અગાઉ ખેડૂત આગેવાનો શ્રી સાગરભાઈ રબારી અને બીજા બધા અન્ય આગેવાનની માંગણીથી આ જ્યારે અમને કોંગ્રેસ પક્ષે કોંગ્રેસ પક્ષના ડેલિગેશન સાથે 7 એપ્રિલના રોજ અમે રાજ્યપાલશ્રીને મળ્યા હતા. રાજ્યપાલશ્રીને જે વિનંતી કરી હતી એમને આવેદનપત્ર આપ્યું હતું, એમાં સ્પષ્ટ રીતે પેજ નંબર 6માં કોલમ નંબર 5માં સ્પષ્ટ રીતે અમારી માગણી હતી કે આ એપીએમસી એક્ટ જે છે એ હમણાં થોડા સમય પૂરતો સ્ટે કરવામાં આવે અથવા તો સિઝન પૂરતો સસ્પેન્ડ કરવામાં આવે અને ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહે, ખેડૂતોની જણસ વેચાય એ માટે હોલસેલર શાકભાજીના અથવા તો એના પાકના અથવા તો એગ્રો ઇન્ડસ્ટ્રીઝવાળા આ સીધા ખરીદી શકે અને સાથે સાથે એપીએમસીની હરાજીમાં પણ આ લોકોને ભાગ લેવા માટે છૂટછાટ આપવી જોઈએ. આવી કોંગ્રેસ પક્ષે રાજ્યપાલશ્રીને પણ વિનંતી કરી હતી અને મુખ્યમંત્રીશ્રીને પણ કરી હતી, જેનો અમલ થયો છે એ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર નવો કાયદો કર્યો છે એ વાત પર જશ લેવા માંગતી હોય તો એ ખોટું છે, અમારી માંગણી હતી. તો સાગર રબારી જોડાઈ ચૂક્યા છે, ખેડૂત આગેવાન છે. સાગરભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. હવે ખેડૂતો એપીએમસી સિવાય પણ જણસ વેચી શકશે, કેટલા ઊંચા અને સારા સમાચાર ખેડૂતો માટે? આ ખેડૂતો માટે આ ચોક્કસ સારા સમાચાર છે. એને માટે હું પહેલા તો આપ લોકોને અભિનંદન આપું કે 11 ફેબ્રુઆરીએ મેં પત્ર લખ્યો સરકારને એપીએમસી એક્ટમાં સુધારો કરવા માટે અને એમાં તમે લોકોએ ખૂબ સહકાર આપ્યો. અનેક વાર જીએસટીવીની ડિબેટોમાંથી પણ આ સૂચન સરકાર સમક્ષ મુકાયું અને બધાની મહેનતથી આ સુધારો થયો છે. એકંદરે ખેડૂતોની સ્થિતિ સુધારવામાં આ આવકારદાયક સુધારો છે એવું પહેલી નજરે અત્યારે દેખાય છે. એટલા માટે એવું કહું છું કે અત્યાર સુધી એપીએમસીના 10-12-15 વેપારીઓની ખરીદીમાં મોનોપોલી રહેતી હતી. કોઈ પ્રોડ્યુસરો, પ્રોસેસરો, એક્સપોર્ટરો સીધો ખેડૂત પાસેથી માલ નહોતા ખરીદી શકતા. હવે એ બધા ખેડૂત પાસેથી સીધો માલ ખરીદી શકશે અને ખેડૂત પણ ગમે ત્યાં પોતાનો માલ વેચી શકશે. એટલે એક જે આમ ઇજારાશાહી હતી ગણ્યાગાંઠ્યા વેપારીઓની, એ ગણ્યાગાંઠ્યા વેપારીઓની ઇજારાશાહી તૂટશે અને અત્યાર સુધી વેચનારની હરીફાઈ હતી, ખરીદનારની મોનોપોલી હતી. હવે ચિત્ર થોડું બદલાશે કે ખરીદનારામાં હરીફાઈ થશે, એને કારણે વેચનારને સારા ભાવો મળશે. જી, અહીંયા સ્થિતિ તે છે કે લોકડાઉનના કારણે પરિસ્થિતિને અનુસાર ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે જ્યારે એપીએમસી સિવાય પણ અન્ય જિલ્લાની અંદર જઈને ખેડૂતો જણસ વેચી શકશે ત્યારે અન્ય જે ખેડૂતો છે તે લોકો માટે જે ખુશીના સમાચાર છે, સાથે સાથે અમુક ધ્યાને રાખવાની બાબતો પણ હોઈ શકે. સાગરભાઈ, બિલકુલ. એટલે લોકડાઉનની દ્રષ્ટિએ જોઈએ તો ફેબ્રુઆરીમાં સરકારના ધ્યાન પર આ વાત મૂકી હતી. સરકારે થોડું વહેલું કરી દીધું હોત તો લોકડાઉનમાં જે ખેડૂતો હેરાન થયા એ પ્રમાણમાં હેરાનગતિ ઓછી થઈ હોત અને એપીએમસી બંધ રહ્યા પછી પણ ઈ પ્લેટફોર્મ ધારો કે વહેલું લોન્ચ કરી દીધું હોત તો ખેડૂતો એના ઉપર પણ પોતાનો માલ વેચી શક્યા હોત. બીજું છે કે અત્યાર સુધી ખેડૂતો શહેરમાં આવીને પણ પોતાનો માલ સીધો નહોતા વેચી શકતા, હવે એમાં પણ ખેડૂતો એ દિશામાં આગળ વધી શકશે અને સીધો ફાયદો એનો મેળવી શકશે. આનો જો યોગ્ય રીતે ઉપયોગ થાય અને ખેડૂતો પૂરતી જાગૃતિ રાખશે અને સરકાર પણ માત્ર આટલાથી અટકી જવાય તો નહીં ચાલે, એણે શહેરોમાં ખેડૂતોને વેચવા માટેના પ્લેટફોર્મ પૂરા પાડવા પડે
મેં જયારે જયારે જીએસટીવી ના માધ્યમથી સરકાર સામે સૂચનો કર્યા ત્યારે કાયદામાં ફેરફારની સાથે સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે. એટલે આ કાયદામાં ફેરફાર કર્યો પણ જો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપે એને પૂરક તો પછી એ કાયદાનો ફેરફાર માત્ર કાગળ પર રહી જાય. એટલે સાથે સાથે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા શહેરોમાં ખેડૂતો સીધો ગ્રાહકને માલ વેચી શકે એના માટેના પ્લેટફોર્મ પૂરા પાડવા એ દિશામાં સરકાર આગળ વધે તો ખેડૂતની આવકમાં લાંબા ગાળે સારો ફાયદો થાય. જી આભાર સાગરભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ.